नमस्कार विद्यार्थी मित्रों, पराशर ग्रुप ऑफ स्कूल ना ऑनलाइन एजुकेशन में सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। आजनो विषय छे सामाजिक विज्ञान धोरण छ पाठ नंबर 16 स्थानिक सरकार। विद्यार्थी मित्रों, आपणे वात करिए स्थानिक सरकार विषे। सौ प्रथम बात करिए सरकार कोने कहेवाय, तो आपने सौने ख्याल छे कि जे प्रमाणे आपणे आपणा घरनी अंदर रहीए छीए तो घरनी अंदर घरनो वहीवट जे छे ए आपणा दादा जे छे ए करता हशे, अन्यथा आपणा पप्पा हशे ए करता हशे, अने आपणा घरनो तमाम प्रकारनी जवाबदारी, मकान वेरो चूकवो, तदुपरांत दुकानथी सामान लावो, करियाणु भरावो, अनाज भरावो, बीजा कोई अन्य दवाखानाओना खर्चाओ, आ तमाम जवाबदारी जे छे ए आपणा घरनी अंदर का पप्पानी होय छे का दादानी होय छे, अने ए पोते आखो परिवार जे छे ए पोते चलावता जोवा मळे छे। तो एवी ज रीते દેશની અંદર પણ સુવ્યવસ્થિત રીતે આયોજન ચલાવવા માટે સરકારની જરૂરિયાત જે છે એ ઊભી થતી જોવા મળે છે। આપણે સૌને ખ્યાલ છે આપણે સૌ એક ભારત દેશની અંદર વસવાટ કરીએ છીએ। ભારત એક વિશાળ દેશ છે અને આ વિશાળ દેશની અંદર જે શાસન ચલાવવું, જે વહીવટ કરવો એ ખૂબ જ અઘરો છે। तो एने सुव्यवस्थित रीते बनावा माटे, चलावा माटे आपने सरकार की जरूरियात जे छे ए उभी थती जोवा मळे छे। अने आम आपणा भारत देश नी अंदर बे प्रकार की सरकार जे छे ए कार्य करे छे। पहली छे केन्द्र सरकार, कि जे समग्र देशनो वहीवट जे छे ए संभाळे छे, अने बीजी छे राज्य सरकार, કે જે તે રાજ્યનો વહીવટ જે છે એ સંભાળતી જોવા મળે છે। તો આમ આવી રીતે દેશનો વહીવટ જે છે એ ચાલે છે। તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો જે અભ્યાસ કરવાના છીએ એ શું છે, તો કહેવાય છે એ છે સ્થાનિક સરકાર। સ્થાનિક સરકાર એટલે કે આપણે જે સ્થળ ઉપર વસવાટ કરીએ છીએ એ સ્થળ ઉપર જે વહીવટ કરતા લોકો છે જેને આપણે સ્થાનિક સરકાર કહેવામાં આવે છે। જેવી રીતે કે આપણે સૌએ દેરોડ ગામની અંદર વસવાટ કરે છે, તો કેટલાક વિદ્યાર્થીઓ કામરેજ ગામમાં વસવાટ કરે છે। તો ગામનો વહીવટ કોણ સંભાળે છે, તો કહેવાય ત્યાંની સ્થાનિક સરકાર સંભાળે છે। જેવી રીતે કે આપણા ગામની અંદર ગ્રામ પંચાયત હોય, એ પ્રમાણે કદાચ કોઈક વ્યક્તિ શહેરની અંદર વસવાટ કરે છે, જો નાનું શહેર હોય તો એનો વહીવટ જે છે એ નગરપાલિકા સંભાળે છે, અને જો મોટું શહેર હશે તો એનો વહીવટ જે છે એ મહાનગરપાલિકા સંભાળતી હશે। તો આમ આ પ્રમાણે સ્થાનિક કક્ષાનો વહીવટ જે છે એ ચાલતો જોવા મળે છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો એ જ વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે આપણે જે વિસ્તારમાં વસીએ છીએ એ સ્થાનિક સરકાર જે છે એનો વહીવટ કોણ કરે છે, સ્થાનિક જગ્યાનો વહીવટ કોણ કરે છે, અથવા કઈ સરકાર કરે છે અને કેવી રીતે કરે છે એનો અભ્યાસ જે છે એ આપણે કરવાનો છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે હું ખાલી જગ્યા ગામમાં રહું છું, તો આપણે સૌ લોકો જે છે દેરોડ ગામમાં રહીએ છીએ, અન્યથા કોઈ જે છે એ કામરેજ ગામની અંદર વસવાટ કરે છે, બરાબર છે। હું મારા ગામ અથવા શહેર ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા અથવા મહાનગરપાલિકા આવેલી છે, તો આપણે ગામની અંદર વસવાટ કરીએ છીએ, તો આપણા ગામની અંદર જે છે એ ગ્રામ પંચાયત આવેલી છે। શું આવેલું છે? ગ્રામ પંચાયત। જો નાનું નગર હોય ત્યાં આગળ નગરપાલિકા આવી છે, અને જો મોટું નગર હોય તો એ મહાનગરપાલિકા આપણને જોવા મળે છે, જેના વડા સરપંચ, પ્રમુખ અને મેયર
આપણે ગામમાં વસવાટ કરીએ છીએ એટલે આપણા વડા જે છે ગામના વડાને સરપંચ કહેવાય છે. જો શહેરમાં રહેતા હોય કે એના વડા પ્રમુખ હોય અને મહાનગરપાલિકામાં રહેતા હોય તો એના વડા મેયર હોય છે. બરાબર છે? તો આપણા ગામમાં રહીએ છીએ તો ગામના સરપંચ જે છે એ સરપંચ કોણ છે? તો જે લોકો ડેરોટ ગામમાં રહે છે. તો હાલની ચૂંટણી આપણી ગઈ છે સ્થાનિક સરકારની, એમાં જોયો તો એની અંદર રાજેશભાઈ વસાવા ને એ તમારા જે લોકો કામરેજ ગામની અંદર રહીએ છે એ લોકો માટે જે સરપંચ આવ્યા છે એ કિંજલબેન શાહ, કે જે હાલના કામરેજ ગામ અને ડેરોટ ગામના સરપંચ તરીકે પોતે વહીવટ સંભાળતા જોવા મળે છે. તો આમ આપણને આ ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ સ્થાનિક વિસ્તાર એટલે કયો? તો આપણું ગામ. અને જે વહીવટ કરે છે એ કોણ? તો કે સરપંચ. તો આપણે આ વિગતો ભર્યા બાદ આપણે આપણા વિસ્તાર જે છે એ વિસ્તારના વહીવટીતંત્ર જે છે એની આપણે માહિતી મેળવીએ કે ભાઈ સ્થાનિક વહીવટીતંત્ર જે છે એ કેવી રીતે કાર્ય કરે છે એના વિશે આપણે વાત કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરશું સ્થાનિક સરકાર, જેને આપણે પંચાયતી રાજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પંચાયતી રાજ. તો આપણું પંચાયતી રાજ જે છે એ બે પ્રકારનું જોવા મળે છે. કેટલા પ્રકારનું? બે પ્રકારનું. કયા બે પ્રકારનું? તો આપણે કહીએ છીએ એક તો ગ્રામીણ પ્રશાસન, જેને આપણે ગ્રામ્ય કહીશું. શું કહીશું? ગ્રામ્ય. શહેરી પ્રશાસન, જેને આપણે શહેર કહીશું અથવા નગર કહીશું. બરાબર છે? તો આમ બે રીતે સ્થાનિક સરકાર કાર્ય કરે છે, ગ્રામ્ય અને શહેર, ગામડું અને શહેરની. તો ગ્રામ્ય પ્રશાસન જે છે એનો વહીવટ ત્રણ પ્રકારે ચાલે છે. કેટલા પ્રકારે ચાલે છે? ત્રણ પ્રકારે. ગ્રામીણ પ્રશાસનનો વહીવટ જે છે એ ત્રણ પ્રકારે ચાલે છે. એક ગામ, બે તાલુકા, ત્રણ જિલ્લા. તો ગ્રામ કક્ષાએ જે વહીવટ ચાલે છે એ પ્રમાણે તાલુકા કક્ષાએ વહીવટ ચાલે છે અને એ પ્રમાણે જિલ્લા કક્ષાએ વહીવટ જે છે એ આપણને ચાલતો જોવા મળે છે. એ પ્રમાણે આપણું શહેરી પ્રશાસન જે છે એ બે ભાગે વહેંચાયેલું છે. એક નગરપાલિકા, બે મહાનગરપાલિકા. બરાબર છે? તો આમ આ પ્રમાણે આપણી સ્થાનિક સરકાર જે છે, પંચાયતી રાજ જે છે એ કામ કરતી જોવા મળે છે. તો ફરી એકવાર, આપણી પંચાયતી રાજ જે છે એ બે પ્રકારનું જોવા મળે છે, એક ગ્રામ્ય અને બીજું શહેરી. ગ્રામ્ય પ્રશાસન જે છે એ ત્રણ પ્રકારે ચાલે છે, ગ્રામ, તાલુકા અને જિલ્લા. અને શહેરી પ્રશાસન છે એ બે રીતે ચાલે છે, નગરપાલિકા અને મહાનગરપાલિકા. હવે આપણે આગળ વાત કરીએ એ છે પંચાયતી રાજ, કે ભાઈ પંચાયતી રાજ જે છે એક ત્રણ સ્તરનું આપણને જોવા મળે. કેટલા સ્તરનું જોવા મળે છે? ત્રણ સ્તરનું. આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે આ આપણને સ્થાનિક સરકારની જે આકૃતિ આપી છે એમાં પંચાયતી રાજ જે છે એ ગ્રામ્ય કક્ષાનું, બરાબર છે, એ આપણે ત્રણ સ્તરનું જોવા મળે છે. એક ગ્રામ પંચાયત, જે આપણે લાલ રંગની અંદર જોવા મળે છે. બીજું તાલુકા પંચાયત છે અને ત્રીજું જિલ્લા પંચાયત છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામ કક્ષાએ જે વહીવટ કરે છે એને ગ્રામ પંચાયત કહીએ છીએ. તાલુકા કક્ષાએ જે વહીવટ કરે છે એને આપણે તાલુકા પંચાયત કહીશું અને જિલ્લા કક્ષાએ જે વહીવટ કરે છે એને આપણે શું કહીશું? જિલ્લા પંચાયત કહીશું. તો આમ સ્થાનિક સરકાર જે છે, સ્થાનિક કક્ષાના લોકો જે છે એ ગ્રામ પંચાયતના પ્રતિનિધિ જે છે એ પ્રતિનિધિને ચૂંટે છે ચૂંટણી દ્વારા. લોકો પોતાનો મત જે છે એ મત આપીને ચૂંટતા જોવા મળે છે. જાણે કે આપણે બધાને ખ્યાલ છે કે આપણે સૌને મત આપવાનો અધિકાર જે છે એ કેટલા વર્ષે પ્રાપ્ત થયો છે? તો કહેવાય 18 વર્ષે. કેટલા વર્ષે? 18 વર્ષે પ્રાપ્ત થયેલો જોવા મળે છે. તો આમ સ્થાનિક કક્ષાના લોકો જે છે એ મત આપી પોતાના પ્રતિનિધિઓ જે છે એને ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ જે છે એ થાય એને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ કે સ્થાનિક સ્વરાજ્ય કોને કહેવાય? તો સ્થાનિક કક્ષાએ
લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ જે વહીવટ થાય છે તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે। હવે આ સંસ્થા જે છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવાય છે। આજે આપણે જોઈને આ ત્રણે ત્રણ સંસ્થા કઈ છે તો કે સ્થાનિક સ્વરાજ્યની કહેવાય છે। કઈ કઈ તો ફરી એકવાર વાત કરી લઈએ, ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત, જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત। તો આ ત્રણે ત્રણ જે છે કે જેને આપણે સ્થાનિક સ્વરાજ્યની સરકાર કહેવામાં આવે છે। એ જ પ્રમાણે શહેર હોય, નાનું શહેર હોય તો નગરપાલિકા અને મોટું શહેર હોય તો મહાનગરપાલિકા। તો આમ નગરપાલિકા અને મહાનગરપાલિકા જે છે જેને આપણે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહીશું। આપણે આ જે ત્રણ જોઈ એ ગ્રામ્યની છે અને આ બે જે છે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવામાં આવે છે। એ પ્રમાણે આપણે વાત કરીએ કે ભાઈ ભારત દેશની અંદર પંચાયતી રાજની શરૂઆત જે છે એ રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાડરા ગામથી 2 ઓક્ટોબર 1959 થયેલું જોવા મળે છે। અને એનો અમલ જે છે એ ગુજરાતમાં ક્યારે આવ્યો હતો તો પંચાયતી રાજનો અમલ છે એ ગુજરાતમાં 1 ઓક્ટોબર 1963 આ પંચાયતી રાજનો અમલ જે છે એ શરૂ થયેલો આપણને જોવા મળે છે। તો આટલી વસ્તુ જે છે એ આપણે યાદ રાખવાની છે કે સ્થાનિક કક્ષા ઉપર જે વહીવટ જે છે એ કેવી રીતે થતું આપણને જોવા મળે છે। એ પ્રમાણે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ કે ભાઈ ગ્રામ પંચાયત જે છે એ પાયા પર આપણી બધી સરકાર જે છે એ ટકેલી છે। ગ્રામ પંચાયત જે છે એના પાયા ઉપર આપણી બધી સરકાર જે છે એ ટકેલી જોવા મળે છે। કેવી રીતે? તો અહીંયા આપણે સરસ મજાની એક આકૃતિ આપી છે એની ઉપરથી આપણે કહી શકીએ અને આ આકૃતિ જે છે એ આપણે નોટની અંદર દોરવાની છે। તો ગ્રામ પંચાયત ઉપર તમામ જે સરકારો જે છે ટકેલી છે કેવી રીતે કહી શકીએ? તો સૌથી નીચલી કક્ષાની જે સરકાર જેને આપણે ગ્રામ પંચાયત કહીએ છીએ, ગ્રામ પંચાયત ઉપર તાલુકા પંચાયત નભેલી છે, તાલુકા પંચાયત ઉપર જિલ્લા પંચાયત નભેલી છે, જિલ્લા પંચાયત ઉપર રાજ્ય સરકાર નભેલું છે અને રાજ્ય સરકાર ઉપર કેન્દ્ર સરકાર નભેલી છે। અને આમ આ પ્રમાણે સમગ્ર ભારત દેશનો વહીવટ જે છે એ આપણને ચાલતો જોવા મળે છે। અને આ ઉપરથી કહી શકાય કે બધાના મૂળ તો શું છે કે ગ્રામ પંચાયત જ આપણને કહેવામાં આવે છે। અને પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ જો કોઈ હોય તો એને પણ શું કહેવામાં આવે છે? ગ્રામ પંચાયત કહેવામાં આવે છે। તો હવે આપણે વાત કરીશું સૌ પ્રથમ ગ્રામીણ પ્રશાસન વિશે કે ભાઈ આપણે આપણું ગ્રામ્ય પ્રશાસન જે છે એ કેવી રીતે ચાલે છે, બરાબર છે? તો સૌ પ્રથમ વાત કરીએ ગ્રામ પંચાયતની રચના કે ભાઈ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતની રચના કેવી રીતે થાય છે। તો આપણે જોયું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ જો કોઈ હોય તો એ કયું છે? ગ્રામ પંચાયત છે। અને ગ્રામ પંચાયતની રચના ક્યાં આગળ થાય? તો કહેવાય છે કે જ્યાં આગળ 500 થી 25 હજાર સુધીની વસ્તી ધરાવતું ગામ હોય, ધ્યાન રાખજો, ઓછામાં ઓછી 500 અને વધુમાં વધુ 25 હજાર સુધીની વસ્તી ધરાવતું ગામ હોય ત્યાં આગળ એક ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે। કેટલા ગ્રામ પંચાયતની? એક ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે। યાને કે જે વસ્તી છે એ વસ્તીના આધારે ગ્રામ પંચાયતની રચના જે છે એ કરવામાં આવતી જોવા મળે છે। એ જ પ્રમાણે ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધુમાં વધુ 16 ચૂંટાયેલા સભ્યો હોય છે। ધ્યાન રાખજો, ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 8 અને જો વસ્તી વધારે હોય તો વસ્તીના આધારે વધારેમાં વધારે 16 જેટલા ચૂંટાયેલા સભ્યો જે છે એ આપણને જોવા મળે છે। અને આમ ગ્રામ પંચાયતના વડા એને સરપંચ કહેવામાં આવે, શું કહેવામાં આવે છે? સરપંચ કહેવામાં આવે છે। અને આમ દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી જે છે એ થતી જોવા મળે છે। તો ફરી એકવાર
જે ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? તો કહેવાય છે 5 વર્ષે થાય છે. અને આ જે ગ્રામ પંચાયતના સભ્ય છે અને સરપંચ છે એની ચૂંટણી કેવી રીતે થાય છે અથવા કોણ કરે છે? તો કહેવાય છે ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે. ધ્યાન રાખજો, ગામના મતદારો જે છે યાને કે 18 વર્ષથી ઉપરના જે લોકો છે કે જે પોતાનો પર્સનલ જેને પ્રત્યક્ષ મત કહેવામાં આવે છે એ આપી અને સરપંચની ચૂંટણી જે છે એ કરી અને એની અંદર એને ચૂંટતા જોવા મળે છે. એ જ પ્રમાણે જે ગામના અલગ અલગ વોર્ડ હોય એ વોર્ડને આધારે જે તે સભ્ય જે છે એ જે તે સભ્યને જે તે વોર્ડના મતદારો જે છે એ ચૂંટતા જોવા આપણને મળે છે. અને આમ ગ્રામ પંચાયત ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ અથવા કે રાજકીય પક્ષના પ્રતીક ઉપર લડાતી નથી. યાને કે ગ્રામ પંચાયતની ચૂંટણી જે છે એ સ્થાનિક રીતે એક પંચાયતી રાજના માળખા પ્રમાણે જે છે એ લડવામાં આવતી જોવા મળે છે. એ જ પ્રમાણે જે ગ્રામ પંચાયતનો વહીવટ જે છે એ કેવી રીતે કરવામાં આવે છે? તો કહેવાય છે કે ભાઈ ગ્રામ પંચાયતનો વહીવટ જે છે એ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો જે છે એ ભેગા મળી શું કરે છે? તો કહેવાય છે ગામનો વિકાસ અંગેના જે ઠરાવો છે એ પસાર કરે છે અને એ પસાર થાય ત્યાં પછી ગામના જે વિવિધ કામો છે એ કામો કરતા જોવા મળે છે. અને આમ ગામ જે છે એ ગામને સુંદર બનાવવાનો પ્રયત્ન જે છે એ પોતે કરે છે. એ પ્રમાણે સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. ગ્રામ પંચાયતનો વહીવટ જે કરે છે એ વહીવટી અધિકારી જેને આપણે તલાટી કમ મંત્રી કહેવામાં આવે છે કે જેની નિમણૂક સરકાર કરે છે. કોણ કરે છે? સરકાર. સરકાર દ્વારા યોગ્ય નીતિ નિયમો પ્રમાણે જે પરીક્ષાઓ લેવામાં આવે છે અને એ પરીક્ષાઓમાંથી ઉત્તીર્ણ થયા પછી જે તે વ્યક્તિની નિમણૂક છે એ તલાટી કમ મંત્રીની અંદર કરવામાં આવતી જોવા મળે છે અને એ પોતે ગ્રામ પંચાયતનો વહીવટી કાર્ય જે છે એ પોતે સંભાળતા જોવા મળે છે. તદુપરાંત ગ્રામના જે કરવેરાઓ જે છે એ કરવેરાની વસૂલાત કરે છે. ગ્રામ પંચાયતના અહેવાલો, પત્રકો અને અંદાજપત્ર જે છે એ તૈયાર કરે છે. એ પ્રમાણે હિસાબો રાખવાનું કામ કરે છે ગ્રામ. બરાબર છે? ધ્યાન રાખજો કે વિદ્યાર્થી મિત્રો કે ગ્રામ પંચાયતના વહીવટી અધિકારી તલાટી કમ મંત્રી હોય છે અને એ પોતે કયો કયો વહીવટ કરે છે? તો કે ગામના ગ્રામ પંચાયતનો વહીવટી કાર્ય સંભાળે, એમાં કરવેરાની વસૂલાત કરે, એ પ્રમાણે ગ્રામ પંચાયતના અહેવાલો, પત્રકો, અંદાજપત્ર, હિસાબો રાખવાનું કામ કરે અને સાથે સાથે ગ્રામ પંચાયતનું કાર્યાલય જેને આપણે ગ્રામ સચિવાલય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગ્રામ સચિવાલય. તો ગ્રામ પંચાયતના કાર્યાલયને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો શું કહેવામાં આવે છે? ગ્રામ સચિવાલય કહેવામાં આવે છે. એ જ પ્રમાણે આપણે વાત કરીએ કે ભાઈ ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયત પોતાની આવક જે છે એ ક્યાંથી પ્રાપ્ત કરે છે? તો ગ્રામ પંચાયતની આવકના સાધનો કયા કયા? તો કહેવાય છે ગ્રામ પંચાયત જે છે એ ગામમાંથી પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો, દુકાન વેરો ઉઘરાવે છે અને આવક પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે છે એને અનુદાન મળે છે અને એ પ્રમાણે એ પોતે આવક જે છે એ આવક પ્રાપ્ત કરતું જોવા મળે છે. બરાબર છે? તો આમ આ પ્રમાણે જે ગ્રામ પંચાયત જે છે એ પોતે આવક જે છે એ એકત્ર કરતું જોવા મળે છે. બાકીનું જે છે એ આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. અસ્તુ.